નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 એની અંદર ત્રણ ઉદાહરણ જોયા હતા. આજે આપણે એક નવા ટોપિક ની ચર્ચા કરવાના છીએ. એ છે સ્થિત વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેની સામ્યતા શું છે. બરાબર, તો આપણે જોઈએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ આ બંને વચ્ચે કેવી સામ્યતાઓ છે. બરાબર, સ્થિત વિદ્યુતશાસ્ત્ર એની અંદર આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચુંબકત્વની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, તો સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ આપણે વિદ્યુત ક્ષેત્ર એને ઈ વડે બતાવીએ છીએ અને ચુંબકત્વની અંદર ચુંબકીય ભારને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર જેને આપણે બી વડે બતાવીશું. ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર છે એનું ઉદ્ગમ સ્થાન વિદ્યુત ભાર છે. બરાબર, જેને ક્યુ વડે બતાવે. ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન એ ચુંબકીય ભાર છે અથવા તો આપણે એને ધ્રુવમાન કહીએ છીએ. બરાબર, જેને પી અથવા ક્યુ એમ વડે બતાવે. બરાબર, વિદ્યુત ભાર છે બે પ્રકારના હોય, પ્લસ ક્યુ વિદ્યુત ભાર, માઇનસ ક્યુ વિદ્યુત ભાર. ચુંબકની અંદર ધ્રુવો બે પ્રકારના હોય, એન ધ્રુવ, એસ ધ્રુવ. બરાબર, આ વિદ્યુત ભાર છે એ એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા હોય. બરાબર, તો એ આપણને ડાયપોલ આપે. બરાબર છે, અને એ ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની પાસે ડાયપોલ મોમેન્ટ હોય અને એ ડાયપોલ મોમેન્ટને આપણે p બરાબર 2qa વડે બતાવીએ છીએ. બરાબર છે, આ થઈ ગઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બરાબર, અહીં લખવું હોય તો લખી નાખવાનું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર 2qa. એવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શું આવે, m બરાબર qm ઇન્ટુ 2l અથવા તો આપણે એને p 2l વડે પણ બતાવી શકીએ. બરાબર, હવે આ વિદ્યુત ડાયપોલ છે એને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એના ધ્રુવો ઉપર બળ લાગે. બરાબર છે, એ બળ F બરાબર QE જેટલું લાગે. બરાબર, બળ કેટલું લાગે, F બરાબર QE. અહીં તમારે સદિશ બતાવવું હોય તો બતાવી શકાય, F બરાબર QE. પ્લસ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય એટલે આપણે લખીએ છીએ F પ્લસ Q બરાબર QE. અને માઇનસ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે F માઇનસ Q બરાબર માઇનસ QE. એવી જ રીતે ચુંબકીય ડાયપોલ એને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના ધ્રુવો ઉપર પણ બળ લાગે અને એ બળ આપણે બતાવીએ છીએ સદિશ F બરાબર QMB. એમ ધ્રુવ ઉપર લાગતો બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય એટલે સદિશ FN બરાબર QMB. S ધ્રુવ ઉપર લાગતો બળ એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે સદિશ FS બરાબર માઇનસ QMB. બરાબર, હવે આ જે વિદ્યુત ડાયપોલ છે એને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્યારે એના ધ્રુવો ઉપર બળ લાગે અને એ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. બરાબર, જેના કારણે એ શું થાય, પરિણામી બળ એનું શૂન્ય થાય સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર. બરાબર છે, પરિણામી બળ શૂન્ય થાય એના કારણે બળ યુગ્મ રહે છે અને બળ યુગ્મના કારણે આ વિદ્યુત ડાયપોલ ઉપર ટોર્ક લાગે અને એ ટોર્ક એનું સૂત્ર આપણે લખીએ છીએ તો બરાબર સદિશ સ્વરૂપમાં P ક્રોસ સદિશ E. સદિશ સ્વરૂપ દૂર કરીએ તો બરાબર મૂલ્ય સ્વરૂપમાં લખાય PE.
ચુંબકત્વની અંદર જ્યારે ચુંબકીય ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની ઉપર જે ટોર્ક લાગે છે એ ટોર્ક ટો બરાબર સદિશ m ક્રોસ b મૂલ્ય સ્વરૂપમાં સદિશ સોરી ટો બરાબર mb sin થીટા બરાબર જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે ત્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા 0 થાય એટલે ટોર્ક પણ 0 થાય બરાબર પણ જ્યારે એને એની સમાંતર સ્થિતિમાંથી કોઈ થીટા જેટલા ખૂણે લાવવી હોય ત્યારે આપણે કાર્ય કરવું પડે અને એ કાર્યની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય બરાબર એટલે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા એનો આપણે સૂત્ર લખીએ તો સ્થિતિ ઊર્જા થાય u બરાબર માઈનસ pe શું આવશે cos થીટા બરાબર તો આને આ બરાબર આ રીતે લખી શકાય u બરાબર માઈનસ સદિશ p ડોટ સદિશ e બરાબર તો u બરાબર માઈનસ p ડોટ e અથવા તો pe cos થીટા વડે બતાવો એ જ રીતે ચુંબકની અંદર જે સ્થિતિ ઊર્જા છે ડાયપોલની એ સ્થિતિ ઊર્જા બરાબર માઈનસ ub cos થીટા અથવા તો આપણે લખીએ સોરી માઈનસ mb cos થીટા અથવા તો u બરાબર આપણે લખીએ છે માઈનસ m ડોટ b આ સદિશ સ્વરૂપ છે આ મૂલ્ય સ્વરૂપ છે બરાબર એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર બનેલી લખે છે જ્યાં આ છે p એ ડાયપોલ મોમેન્ટ છે m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ છે એ વિદ્યુત ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્ર ક્લિયર હવે જ્યારે ડાયપોલ ને થીટા 1 ખૂણે થી થીટા 2 ખૂણે લઈ જવી હોય ત્યારે એના ઉપર કરવું પડતું કાર્ય w બરાબર વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આવશે માઈનસ pe કૌંસમાં cos થીટા 2 માઈનસ cos થીટા 1 એવી જ રીતે ચુંબકીય ડાયપોલ ને થીટા 1 ખૂણે થી થીટા 2 ખૂણે લઈ જવી હોય ત્યારે આપણે કરવું પડતું કાર્ય w બરાબર માઈનસ md cos થીટા 2 માઈનસ cos થીટા 1 બરાબર તો આટલી સામ્યતા આપણે વાત કરી હજુ આની આગળ આપણે વાત કરીએ તો કરી શકાય કે વિદ્યુત ડાયપોલ છે એની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર બરાબર અહીંયા હું e લખું છું e એટલે સ્થિત વિદ્યુતશાસ્ત્રની વાત કરીએ અને અહીંયા હું b લખું છું એટલે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ આ કન્ટિન્યુ ચાલે છે જગ્યા નથી એટલે આપણે સાઈડ ઉપર લખીએ છીએ એટલે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ જો આપણે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો આપણે લખીએ છીએ સદિશ e બરાબર માઈનસ સોરી 2 kpx છેદમાં x² માઈનસ s² એનો હોલ સ્ક્વેર 2 kpx ના છેદમાં x² માઈનસ s² નો હોલ સ્ક્વેર બરાબર જો આ x² છે એ s² કરતા વધારે હોય બરાબર એટલે કે x વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો આ x ની સાપેક્ષમાં a ને અવગણી શકાય બરાબર માટે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય e બરાબર 2 kp એના છેદમાં થશે x ક્યુબ બરાબર છે કારણ કે તમે x ની સાપેક્ષમાં s² ને અવગણો તો આ x² નો સ્ક્વેર થાય એટલે x raised to 4 થાય અને x raised to 4 અને ઉપર x છે એટલે એક એક એક્સટેન્શન કરના પડે છેદમાં x ક્યુબ વધે બરાબર એવી જ રીતે જો આપણે ચુંબકીય ડાયપોલની અક્ષ પરની વાત કરીએ તો ચુંબકીય ડાયપોલમાં અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એનું આપણે સૂત્ર લખીએ સદિશ b બરાબર μ0 ના છેદમાં 4 pi ઇન્ટુ 2 mx છેદમાં x² માઈનસ l² નો હોલ સ્ક્વેર આ a છે એ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે આપણે 2a કહીએ છીએ અક્ષ પર ઉપર a કહીશું અને આ છે બે ધ્રુવો વચ્ચેનું અંતર l થશે બરાબર ઓકે હવે અહીંયા આપણે x² છે એની સરખામણીમાં l² ને અવગણી શકીએ જો x મોટા હોય અને l નાના હોય તો આપણે લખીએ x વેરી વેરી ગ્રેટર ધેન l તો
અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય b બરાબર μ0 ના છેદમાં 4π. અહીંયા જે k છે એનું કામ આપણે અહીંયા μ0 ના છેદમાં 4π કરશે બરાબર ઇનટુ 2m એના છેદમાં x નો ક્યુબ. આ થઈ ગયું વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. અહીંયા ખાસ યાદ રાખજો કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એની ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે બરાબર છે. અને અહીંયા અક્ષ પરના બિંદુએ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એની ડાયપોલની દિશામાં હશે એટલે અહીં આપણે પ્લસ નિશાની કરીએ છીએ બરાબર. જો વિષુવરેખાની વાત કરીએ વિષુવરેખા પર તો વિષુવરેખા પર શું થશે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સદિશ E બરાબર માઇનસ KP છેદમાં x² + s² એની 3/2 ઘાત. અહીંયા x વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો સદિશ E બરાબર માઇનસ KP ના છેદમાં x³. આ માઇનસ નિશાન એવું બતાવે છે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે બરાબર. જે માઇનસ નિશાની બતાવે અહીંયા માઇનસ નિશાની નથી એટલે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. અહીંયા વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે એટલે માઇનસ નિશાન. એવી જ રીતે આપણે ચુંબકીય ડાયપોલમાં વિષુવરેખા ઉપરની વાત કરીએ તો આપણે લખી શકીએ સદિશ B is equal to minus mu 0 ના છેદમાં 4 pi m ના છેદમાં x square plus l square ની 3/2 ઘાત. જો x very very greater than l હોય બરાબર તો વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય mu 0 ના છેદમાં 4 pi m ના છેદમાં x³. હવે માઇનસ નિશાની શું બતાવે કે ચુંબકીય ડાયપોલની વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે. જ્યારે અહીંયા માઇનસ નિશાની નથી એટલે ચુંબકીય ડાયપોલની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે બરાબર છે. તો આ વાત થઈ ગઈ વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રની. આ વાત થઈ ગઈ ચુંબકીય ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યની વાત. એક છેલ્લો પોઈન્ટ આપણે લખી નાખીએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય બરાબર નિયમિત વિદ્યુત ક્ષેત્ર એની અંદર જો આપણે વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય લખવું હોય તો ફાઈ બરાબર E into A લખીએ બરાબર. ફાઈ બરાબર E into A આ થયું નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર ફ્લક્સનું મૂલ્ય ફાઈ બરાબર E A. અને જો અનિયમિત વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હો તો એની અંદર ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન સદિશ E dot D. કારણ કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર તમારે કોઈ એક પૃષ્ઠ મૂકવું પડે અને એનું ફ્લક્સ શોધવું હોય તો પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન લેવું પડે બરાબર. તો phi is equal to integration સદિશ E dot dA અને અહીંયા આવશે નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર phi is equal to EA બરાબર છે. તો આ રીતે આપણે વિદ્યુત ફ્લક્સ પણ બતાવી શકીએ. ફ્લક્સની અંદર તમારે સદિશની સાઇન મૂકવી તો મૂકી દેવાનું બરાબર કારણ કે અહીંયા ડોટ છે એટલે. અને આ કાઢ નાખો તો phi બરાબર EA cos theta પણ લખી શકાય ક્લિયર. એવી જ રીતે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ચુંબકીય ફ્લક્સ લખી શકીએ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સ ફાઈ એને ફાઈ બી વડે પણ બતાવી શકાય અને આને ફાઈ ઈ વડે બતાવો એટલે આપણે ખબર પડે કે આ વિદ્યુત ફ્લક્સ છે. અહીંયા ફાઈ બી લખો તો આપણે ખબર પડે કે ચુંબકીય ફ્લક્સ છે બરાબર. તો અહીંયા ફાઈ બરાબર સદિશ બી ડોટ એ ફરક માત્ર ઈ અને બી નો જ છે બરાબર. પછી અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એની અંદર ફ્લક્સ નું મૂલ્ય લખવું હોય તો ફ્લક્સ
फ्लक्स फाई बराबर इंटीग्रेशन सदिश ई इनटू बी सॉरी यहां बी आवशे बराबर तो आ बात થઈ ગઈ નિયમિત અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની અંદર ફ્લક્સ ની વાત બરાબર છે તો આટલી સામ્યતાઓ છે એ બંનેની વચ્ચે રહેલી છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વની અંદર બરાબર છે તો વ્યવસ્થિત આ બધી વસ્તુ તમારી બુકની અંદર લખી નાખજો તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર આ બે ત્રણ વસ્તુ આપેલી છે બાકી બીજી કાઈ વસ્તુ આપેલી નથી એટલે વ્યવસ્થિત તમારી બુકની અંદર આ બધી વસ્તુ નોટ ડાઉન કરી નાખો એક પોઈન્ટ આની અંદર ઉમેરવો હોય તો જે ઉમેરી શકાય કે વિદ્યુત ડાયપોલની દિશા છે એ માઈનસ થી પ્લસ હોય બરાબર જ્યારે ચુંબકીય ડાયપોલની દિશા છે ઈ એન થી લઈ અને એસ ધ્રુવમાં હોય આ ખાસ આ વિદ્યુત ડાયપોલની દિશા છે માઈનસ થી પ્લસ ચુંબકીય ડાયપોલ એન થી એસ બરાબર એટલે આ જે સામ્યતાઓ છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ વચ્ચેની એ વ્યવસ્થિત તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 5.4 જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આવે છે એ ગણી નાખી બરાબર હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 5.4 જોઈએ બરાબર છે તો એની રકમ આપણે લખેલી છે બોર્ડ ઉપર રકમ એવું કહે છે કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે બરાબર ગજિયા ચુંબકની ચાપ માત્રા 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે બરાબર તો સૌથી પહેલા આપણે ગજિયા ચુંબકની લંબાઈ આપી છે ગજિયા ચુંબકની લંબાઈ આપણે 2L કહીએ છીએ અને એના બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે તો L શોધવું હોય તો L = 5/2 એના બરાબર 2.5 સેન્ટીમીટર ત્યાર પછી ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી અંતર x = 50 સેન્ટીમીટર અને એના બરાબર થાય 0.5 મીટર ગજિયા ચુંબકની ચાક માત્રા એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આપણે અક્ષ પરના બિંદુએ અને વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે તો સૌથી પહેલા આપણે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર સૂત્ર આપણી પાસે છે આ સૂત્રની મદદથી શોધી શકાય સૂત્ર શું છે અક્ષ પરના બિંદુએ b = μ0 ના છેદમાં 4π ઇન્ટુ 2mx છેદમાં x² - l સ્ક્વેર નો હોલ સ્ક્વેર આ x સ્ક્વેર છે એ અંતર છે અને l છે એ ગજિયા ચુંબકની લંબાઈ છે તો તમે આ x નો સ્ક્વેર કરો અને l નો સ્ક્વેર કરો 50 નો સ્ક્વેર કરો અને 2.5 નો સ્ક્વેર કરો તો 50 ના સ્ક્વેર ની સાપેક્ષમાં 2.5 નો સ્ક્વેર છે નાનો આવશે એટલે આપણે x ની સાપેક્ષમાં l ને અવગણી શકીએ માટે આપણે કહી શકીએ x વેરી વેરી ગ્રેટર ધેન l તો અહીં આપણે x સ્ક્વેર ની સાપેક્ષમાં l સ્ક્વેર ને અવગણી નાખીએ તો આપણો સૂત્ર થશે b = μ0 ના છેદમાં 4π 2m એના છેદમાં x³ અહીંયા ધ્યાન શું રાખવાનું તમારે તમારે પહેલા સરખામણી કરવાની કે x નો સ્ક્વેર કરો અને l નો સ્ક્વેર કરો તો x ની સાપેક્ષમાં l ને અવગણી શકાય એટલો નાનો છે જો હોય તો તમારે અવગણી અને આ સૂત્ર લખવાનું અને જો આ x ની સાપેક્ષમાં l ને આપણે અવગણી શકતા ન હોય બરાબર છે તો આપણે આ સૂત્ર વાપરવું એટલે ધ્યાન આપણે એ રાખીશું તો આપણા કિસ્સાની અંદર આપણે x ની સાપેક્ષમાં l ને અવગણી શકીએ કારણ કે 50 નો સ્ક્વેર છે 2.5 ના સ્ક્વેર કરતા ખાસો મોટો આવશે બરાબર એટલે આપણે x ની સાપેક્ષમાં l ને અવગણી નાખીએ તો આપણો આ સૂત્ર બને આની અંદર બધી કિંમત મૂકી દઈએ આપણે μ0 ની કિંમત આપણે મૂકીએ 4π × 10⁻¹⁷ 2 છે અચળ અને m ની કિંમત છે 0.4 છેદમાં 4π અને x³ એટલે એ થશે 0.5 નો ક્યુબ એટલે 0.125 બરાબર તો આપણને b નું મૂલ્ય મળશે 4π કેન્સલ થઈ જાય 2 × 0.4 ભાગ્યા 0.125 કરો કેલ્ક્યુલેટર ની અંદર એટલે જવાબ આવશે 6.4 બરાબર તો 6.4 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા
આ આપણને ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું બરાબર એવી જ રીતે આપણે વિષુવરેખા ઉપર લઈએ તો વિષુવરેખા ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોતું હોય વિષુવરેખા પર તો સૂત્ર આ છે આપણી પાસે બરાબર એમાં પણ સેમ આની જેમ જ આ x² છે એની સાપેક્ષમાં આપણે l² ને અવગણી રાખશું તો સૂત્ર ડાયરેક્ટ આ વાપરી શકાય પણ અહીંયા આપણે મૂલ્ય જોઈએ છે એટલે માઈનસ નિશાની ધ્યાનમાં લેવાની નથી તો વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સદિશ b is equal to mu 0 ના છેદમાં 4 pi m ના છેદમાં x³ ખ્યાલ આવ્યો માઈનસ હતામનો લીધો આપણે મૂલ્ય શોધવું છે બરાબર તો હવે તમે જુઓ આ અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે અને આ વિષુવરેખા ઉપર તો અક્ષ પરના બિંદુ કરતા વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અડધું થઈ જાય કારણ કે અહીંયા ગુણાકારમાં 2 છે અને અહીંયા નથી બરાબર છે તો અહીંયા હું ડાયરેક્ટ જવાબ લખી નાખું છું b = 6.4 નું અડધું થઈ જશે એટલે એ આવશે 3.2 * 10 ની - 7 કાટ ટેસ્લા બરાબર છે તમે આ બધી કિંમતો મૂકી અને આનું સાદુરૂપ આપશો એટલે 3.2 જ આવશે એના કરતા ડાયરેક્ટ લખી નાખો કારણ કે અહીંયા છે બે ગુણાકારમાં છે અહીંયા નથી એટલે અક્ષ પરના બિંદુ કરતા વિષુવરેખા ઉપર ગજિયા ચુંબકની અંદર એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અડધું થઈ જાય બરાબર છે એટલે આપણે ડાયરેક્ટ જવાબ લખ્યો અક્ષ પર 6.4 હોય તો વિષુવરેખા ઉપર 3.2 થાય અક્ષ ઉપર 5 હોય તો વિષુવરેખા ઉપર 2.5 બરાબર અક્ષ ઉપર 10 હોય તો વિષુવરેખા ઉપર 5 આ રીતે અક્ષ પરના બિંદુ કરતા વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય અડધું હોય ક્લિયર બરાબર છે તો વ્યવસ્થિત આ દાખલો તમારી બુકની અંદર નોટ કરી લ્યો ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 3.5 જોઈએ બરાબર હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 5.5 જોઈએ એની અંદર તમને કીધું છે કે આકૃતિમાં ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય P દર્શાવી છે બરાબર છે આ એક ચુંબકીય સોય P છે એ આખા એક વર્તુળના કેન્દ્ર ઉપર મૂકેલી છે બરાબર ઓ બિંદુ ઉપર તેની નિશાની તેની ચુંબકીય ચાપ માત્રાની દિશા દર્શાવે છે આ ચુંબકીય સોય P છે એ શું બતાવે છે ચુંબકીય ચાપ માત્રાની દિશા એટલે ડાયપોલ મોમેન્ટની દિશા બતાવે છે બરાબર છે બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q ના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાપ માત્રાની દિશા દર્શાવે છે P જેવી જ એક બીજી ચુંબકીય સોય Q છે બરાબર કે જે P જેવી જ ચુંબકીય ચાપ માત્રા દર્શાવે છે જે આ સમગ્ર વર્તુળ પર છે એ જુદા જુદા સ્થાને ગોઠવેલી છે બરાબર છે તો આ જે તમને આકૃતિ આપેલી છે એને અનુરૂપ તમારે ત્રણ પ્રશ્નના જવાબ આપવાના છે બરાબર છે તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે આ જે વચ્ચે ઓ કેન્દ્ર ઉપર મૂકેલી જે એક છે ચુંબકીય સોય એને આપણે જો ગજિયા ચુંબક તરીકે વિચારીએ ધારવાનું છે આપણે આવો એક ગજિયા ચુંબક વિચારી લઈએ તો આ એનો N ધ્રુવ થશે અને આ S ધ્રુવ થશે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીએ તો આ છે આ રીતે N માંથી બહાર નીકળશે અને S માં છે શું થશે દાખલ થશે અને અંદરની બાજુ છે એ S થી N તરફ એની દિશા હશે એ જ રીતે આ સાઈડ જો આપણે વિચારીએ તો એ N માંથી બહાર નીકળીને અગેન પાછી S માં દાખલ થશે અને અંદરની સાઈડ છે એ S થી N તરફ હશે તો આ જે મેં વચ્ચે ચુંબકીય સોય P મૂકી છે એની ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે તો કે N થી લઈ અને S બાજુ બહારની તરફ અને અંદરની તરફ S થી N તરફ હશે તો અહીંયા તમે આ જે Q ફોર્સ સોય છે ત્યાં આગળ જો આપણે P ની દિશા જોઈએ તો આ બાજુ થશે આવી રીતે થશે બહાર નીકળે છે એટલે તો આ થઈ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા કઈ તીર માટે P માટે ત્યાંથી ફરતા ફરતા તમે આ Q5 ગોઠવણી પાસે આવો ત્યારે આપણે આ જે ચુંબકીય સોય P છે એની દિશા છે નીચેની બાજુ આવી જશે બરાબર અને ફરતા ફરતા આ બાજુ આવો તો આ ચુંબકીય સોય Q6 છે ત્યાં આગળ આ P ની દિશા આ જે Q6 છે એને સમાંતર થઈ જશે એટલે આ થશે B બરાબર આ ત્રણ ની વાત થઈ ગઈ ત્યાર પછી આ P માંથી તમે નીકળતી ક્ષેત્રરેખાની વાત કરો તો અહીંયા આગળ છે એ P ની દિશા છે Q3 ને સમાંતર થઈ જશે બરાબર
તો આ રીતે આપણને એક ગોઠવણી આપેલી છે. ખ્યાલ આવે છે? આ જે વચ્ચેની ચુંબકીય સોય છે P જે O બિંદુ ઉપર મૂકેલી છે એને આપણે ગજિયા ચુંબક તરીકે વિચારી છે. એનો આ ધ્રુવ છે N અને આ ધ્રુવ S. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીએ આ ગજિયા ચુંબકની, તો N માંથી બહાર નીકળશે અને S માં દાખલ થશે. એવી રીતે આ બાજુ પણ N માંથી બહાર નીકળશે અને S માં દાખલ થશે. તો તમે Q4 જે ચુંબકીય સોય મૂકી છે આ બાજુ નીચેની બાજુ મૂકી છે ત્યાં આગળ આ P ની ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ થશે? ઉપરની તરફ, કારણ કે N માંથી બહાર નીકળે છે. બરાબર? એવી જ રીતે તમે અહીંયા પહોંચશો ત્યારે આ જે Q5 છે એ તે ઉપરની તરફ છે, જ્યારે આ જે P છે એની ચુંબકીય ક્ષેત્રની દિશા ફરતા ફરતા આવો તો નીચેની બાજુ થાય. બરાબર? એવી જ રીતે Q6 પાસે આપણે પહોંચીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા P ની દિશા છે કઈ બાજુ થઈ જશે? તો કે આ જે P Q6 છે એને સમાંતર દોર થઈ જશે. બરાબર? એવી જ રીતે આપણે ફરતા ફરતા છે એ Q3 પાસે આવે ત્યારે Q3 આમ નીચે છે, ચુંબકીય ક્ષેત્રની દિશા પણ નીચેની બાજુ થશે આ P સોય માટે. બરાબર? તો આવી એક તમને ગોઠવણી આપી છે અને એ ગોઠવણીને અનુરૂપ ત્રણ પ્રશ્નો પૂછેલા છે જેના આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન તમને કીધો છે કે કઈ સંરચનામાં આ ગોઠવણી એટલે કે તંત્ર સંતુલનમાં નથી. હવે તંત્ર સંતુલનમાં ક્યારે નહીં હોય એ આપણે કહેવાનું છે. હવે આપણે આ P સોય છે એને શું ધારી છે? ગજિયા ચુંબક તરીકે જ આપણે ધારી લીધો છે. અને આ Q છે એની અલગ અલગ ગોઠવણી છે એને આપણે ડાયપોલ મોમેન્ટ તરીકે ધારી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે. બરાબર છે? તો આપણે અગાઉ થિયરી ની અંદર ભણી ગયા છીએ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા આ B અને ડાયપોલ મોમેન્ટની દિશા આ P બંને એકબીજાને 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય ત્યારે એ કેવી સ્થિતિમાં હોય? સંતુલનમાં ન હોય. બરાબર? જ્યારે B અને P એકબીજાને કેવી રીતે હોય? 90 ડિગ્રીના ખૂણે. બરાબર? ત્યારે આ ડાયપોલ છે અથવા તો જે આખી તંત્રની જે ગોઠવણી છે એ સંતુલનમાં ન હોય. ત્યાર પછી P અને B આ ડાયપોલ મોમેન્ટ છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, બંને એકબીજાને સમાંતર હોય ત્યારે થીટા બરાબર કેટલો થાય? 0 ડિગ્રી. ત્યારે સ્થાયી સંતુલનમાં હોય. બરાબર? અને જ્યારે બંને એકબીજાને પ્રતિસમાંતર હોય એટલે કે થીટા બરાબર કેટલો થાય? 180 ડિગ્રી, ત્યારે એ અસ્થાયી સંતુલનમાં હોય. એટલે કે બંને વચ્ચેનો ખૂણો એ 0 થાય ત્યારે સ્થાયી સંતુલનમાં, બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય ત્યારે અસ્થાયી સંતુલનમાં, અને બંને વચ્ચેનો ખૂણો 90 થાય ત્યારે એ સંતુલનમાં હોય નહીં. તો આપણે આ જે વચ્ચેની ચુંબકીય સોય P છે એની અલગ અલગ 6 ગોઠવણી સાથે સરખામણી કરવી પડે. જ્યાં આગળ ખૂણો છે એ 90 ડિગ્રીનો થતો હશે ત્યાં ડાયપોલ એટલે કે ચુંબકીય તંત્ર છે આખું એ સંતુલનમાં હશે નહીં. તો આપણે જોઈ લઈએ. ચલો આ જે P છે આપણો ગજિયો ચુંબક P એની સરખામણી Q1 સાથે કરો. તો P ની દિશા ઉપર છે, Q1 ની આ રીતે છે, તો P આમ ને Q આમ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રીનો. એવી જ રીતે P ની ગોઠવણી છે એ Q સાથે સરખામણી કરો. તો P આમ છે અને Q આમ છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રીનો. ત્યાર પછી 3 સાથે, તો જો ચુંબકીય સોય Q3 છે એ નીચેની બાજુ છે, તો આ જે આપણે P છે એની દિશા પણ નીચેની બાજુ એટલે બંને વચ્ચેનો ખૂણો અહીંયા 0 થશે. ત્યાર પછી Q4 સાથે જુઓ, તો કે Q4 નીચે અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપરની સાઈડ, તો આ બંને એકબીજાને પ્રતિસમાંતર, અહીંયા બંને એકબીજાને પ્રતિસમાંતર, અહીંયા બંને એકબીજાને સમાંતર છે. તો 90 ડિગ્રીનો ખૂણો ક્યાં બને છે? એક તો PQ1 વચ્ચે અને PQ2 વચ્ચે. તો ત્યાં આગળ છે એ તંત્ર એટલે કે ગોઠવણી સંતુલનમાં નથી. એટલે આપણા પહેલા પ્રશ્નનો જવાબ એ આવશે PQ1 અને PQ2 ગોઠવણીમાં તંત્ર સંતુલનમાં નથી. બરાબર? બીજો પ્રશ્ન જોઈએ કે કઈ સંરચનામાં તંત્ર એટલે કે સ્થાયી અને બીજું અસ્થાયી સંતુલનમાં છે. હવે સ્થાયી સંતુલનમાં ક્યારે હશે? જ્યારે P અને Q વચ્ચેનો ખૂણો છે એ 0 હશે. બરાબર છે? ત્યારે સ્થાયી સંતુલનમાં. તો B ની અંદર પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. અહીંયા તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. બરાબર છે? અહીંયા તમે જુઓ આ P છે, બરાબર, એની દિશા છે નીચેની બાજુ છે, Q3 ની દિશા પણ નીચેની બાજુ છે, એટલે આ PQ3 એની વચ્ચેનો ખૂણો છે કેટલો બને છે?
0 ડિગ્રી બરાબર એવી જ રીતે 0 ક્યાં બને છે બીજો અહીંયા PQ6 માં જો P ની દિશા આમ છે ને Q ની દિશા પણ આમ છે એટલે એક ગોઠવણી એવી છે PQ3 અને PQ6 ગોઠવણીમાં તંત્ર કેવી સ્થિતિમાં છે સ્થાયી સંતુલનમાં છે અહીંયા થીટા બરાબર કેટલો બને છે 90 ડિગ્રીનો અહીંયા થીટા બરાબર કેટલો બને 0 ડિગ્રીનો 90 ડિગ્રીનો હોય ત્યારે સંતુલનમાં ન હોય થીટા બરાબર 0 હોય ત્યારે સ્થાયી સંતુલનમાં હોય બરાબર અને બીજું કે અસ્થાયી સંતુલનમાં ક્યારે છે તો જ્યારે P અને Q વચ્ચેનો ખૂણો છે 180 ડિગ્રીનો બનતો છે તો એ બે જ પોઝિશન છે એક તો આ P અને Q4 તો P ની દિશા ઉપર ને Q4 ની દિશા નીચે એટલે આ ગોઠવણી છે કેવી છે અસ્થાયી સંતુલનમાં એવી જ રીતે PQ5 એ પણ અસ્થાયી સંતુલનમાં છે એટલે આપણે જવાબ લખીએ કે PQ4 અને PQ5 ગોઠવણીમાં તંત્ર કેવી સ્થિતિમાં છે અસ્થાયી સંતુલનમાં છે શું કામ થીટા બરાબર કેટલો બને છે 180 ડિગ્રી ત્યાર પછી સી દર્શાવેલી બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે હવે સ્થિતિ ઊર્જા છે એ લઘુત્તમ ક્યારે છે બરાબર એ આપણે જોવાનું છે તો સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે જ હોય કે જ્યારે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર છે એ બંને એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય બરાબર છે જ્યારે 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હશે ત્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય હશે જ્યારે એકબીજાને સમાંતર ગોઠવાયેલા હશે ત્યારે સ્થિતિ ઊર્જા લઘુત્તમ હશે અને એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલા હશે ત્યારે સ્થિતિ ઊર્જા છે મહત્તમ હશે તો આપણે જવાબ શેનો આપવાનો છે લઘુત્તમ સ્થિતિ ઊર્જાનો એટલે એવી બે ગોઠવણી ગોતવાની છે બરાબર કે જેની અંદર છે એ સ્થિતિ ઊર્જા કેવી હોવી જોઈએ લઘુત્તમ તો અહીંયા તમે જુઓ આ જે ગોઠવણી છે PQ3 અને PQ6 એમાં P અને Q6 અહીંયા P અને Q3 બંને એકબીજાને સમાંતર છે એટલે આ થઈ ડાયપોલની વિષુવ રેખા બરાબર છે આ તમે જુઓ આ Q3 બિંદુ છે એ ક્યાં આવેલું છે ડાયપોલની વિષુવ રેખા ઉપર અને PQ6 બિંદુ ક્યાં આવેલું છે એ ડાયપોલની અક્ષ પર બરાબર છે તો આ ગોઠવણીમાં સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય અને આ ગોઠવણીમાં પણ સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય બરાબર છે પણ સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ u બરાબર માઈનસ mb જાણીએ છે ને u બરાબર માઈનસ mb તો આ જે b એ જ્યાં આગળ વધારે હશે ત્યાં આગળ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય લઘુત્તમ હશે બરાબર છે અને આપણે એવો દાખલો પણ ગણ્યા છીએ કે ડાયપોલ છે એની વિષુવ રેખા કરતા એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર બમણું હોય અથવા તો ઊંધું પણ બોલી શકો કે ડાયપોલની અક્ષ કરતા એની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે તો કે અડધું થશે બરાબર છે આવો દાખલો આપણે આગળ ગણી ગયા તો અહીંયા આગળ જુઓ કે u બરાબર માઇનસ mb અનુસાર આપણે વિચારીએ તો આ ગોઠવણી છે વિષુવ રેખા ઉપર એના કરતા અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર સોરી અક્ષ પર છે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય લઘુત્તમ હશે એટલે આપણે ગોઠવણી PQ6 માં PQ6 ગોઠવણીમાં સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે ખ્યાલ આવ્યો સોતા ખરેખર તો સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે થાય કે જ્યારે બંને એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય ત્યારે તો આ ગોઠવણીમાં એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે આ ગોઠવણીમાં એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે તો જવાબ આપણે બે લખવા જોઈએ ને PQ3 અને PQ6 પણ એની જગ્યાએ મેં ખાલી PQ6 જ લખ્યું એનું કારણ મેં તમને આપ્યું કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે u બરાબર માઇનસ mb તો જેમ b વધે એમ સ્થિતિ ઊર્જા વધારે લઘુત્તમ થાય તો આપણને ખબર છે કે આ જે અક્ષ પર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કરતા વધારે છે બરાબર છે એટલે કે વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કરતા કેવું હશે અડધું હશે બરાબર છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જાય છે
એટલે કે b વધે તો u છે એ શું થાય લઘુત્તમ થાય બરાબર છે એટલે pq6 ગોઠવણીમાં સ્થિત ઊર્જા કેવી થશે લઘુત્તમ થશે તો આ આપણો ઉદાહરણ નંબર 5.5 છે બરાબર કે જેની અંદર તમને એક આકૃતિ આપેલી છે એના ઉપરથી આ ત્રણ પ્રશ્નોના જવાબ દેવાના છે બરાબર છે હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 5.5 જોયું ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 જોઈએ બરાબર હવે ટેક્સ્ટ બુક તમે ખુલ્લી રાખજો રકમ આપણે લખતા નથી સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 એની રકમ હું વાંચું છું તમે તમારી બાજુમાં ટેક્સ્ટ બુક રાખજો એટલે ખ્યાલ આવશે 5.3 છે એની અંદર રકમમાં તમને એવું કીધું છે કે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મુકતા તે 4.5×10^-2 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે બરાબર છે તો આને તમને એવું કીધું છે કે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે કે B બરાબર 0.25 ટેસ્લા એ તમને આપેલું છે બરાબર છે કેટલા કોણે મૂકેલી છે ડાયપોલને તો કે થીટા બરાબર 30 ડિગ્રી બરાબર ત્યારે એ ટોર્ક અનુભવે છે અને એ ટોર્કનું મૂલ્ય તમને આપેલું છે કેટલું આપેલું છે 4.5×10^-2 જૂલ તો આપણે શોધવાની છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m કેટલી થાય a બરાબર સિમ્પલ દાખલો છે આપણે ટોર્કનું સૂત્ર જાણીએ છીએ કે ટો બરાબર mb sin થીટા અમારે ડાયપોલ મોમેન્ટ m શોધવાની છે અને સૂત્રનો કર્તા બનાવો તો m બરાબર આ b sin થીટા ટો ના છેદમાં આવશે તો ટો ના છેદમાં b sin થીટા ચાલો ટો ની કિંમત આપણે કેટલી મૂકીશું 4.5×10^2 છેદમાં b કેટલું આપ્યું છે 0.25×sin θ એટલે કે sin 30 બરાબર અહીંયા લખું છું તો આ થશે 4.5×10^-2 આ 0.25×sin 30 એટલે 1/2 છેદનો છેદાંશમાં લઈ જાઓ એટલે 4.5×10^2 છેદમાં 0.25 આનો કેલ્ક્યુલેટરની મદદથી તમે સાદુરૂપ આપશો એટલે તમને જે જવાબ મળે છે એ આવશે 36×10^-2 36×10^-2 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય કેટલું આવ્યું 36×10^-2 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો 2 આને આપી દો તો m બરાબર 0.36 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય બરાબર તો આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 સોલ્વ કરી શકીએ એકદમ ઈઝી છે b થીટા અને ટો આપેલું છે તમારે m શોધવાનું છે તો m આપણે ટો બરાબર mb sin થીટા સૂત્ર મેળવ્યું હતું થિયરી ની અંદર એનો ઉપયોગ કરી અને સિમ્પલ ગણતરી કરવાની છે બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ પહેલા આપણે ભણ્યા સ્થિત વિદ્યુત અને ચુંબક તો વચ્ચેની સરખામણી ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 5.4 5.5 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 બરાબર તો આ ચારે ચાર ત્રણ દાખલા અને એક થિયરી છે એ વ્યવસ્થિત તૈયાર કરી અને લખી નાખો બરાબર છે નેક્સ્ટ ટાઈમ આપણે હજુ સ્વાધ્યાયના આગળ દાખલા ગણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત